यूट्यूब चैनल मून एंजीनियरिंग इंस्टीट्यूट। मित्रों आपणे पार्ट नंबर 4 માં જે ક્વેશ્ચન નંબર 4 છે જે પેપર સોલ્યુશન નું આપણે સિરીઝ ચલાવીએ છે એમાં ક્વેશ્ચન નંબર 4 માં ત્રણ ક્વેશ્ચન આપ્યા છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે 0 ટુ પાઈ 0 ટુ sin થીટા r dr d થીટા પોલર ફોર્મ નું એક્ઝામ્પલ છે મલ્ટીપલ ઇન્ટિગ્રેશન નું એક્ઝામ્પલ છે 3 માર્ક્સ માં પૂછ્યો છે એનું સોલ્યુશન આપણે કઈ રીતે કરીશું દેખી લો તો સૌથી પહેલા r જે છે અહીંયા થીટા ના ફોર્મ માં લિમિટ આપી છે એટલે r ની લિમિટ કહેવાય અને 12 જે લિમિટ આપી છે થીટા ની લિમિટ છે ઓકે તો આ રીતે લખાય r = 0 ટુ r = sin થીટા અહીંયા આવશે r dr d થીટા ઓકે સૌથી પહેલા r નું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ dr મીન્સ કે r² / 2 થશે અહીંયા લિમિટ છે 0 ટુ sin થીટા d થીટા ઓકે ચલો sin થીટા મૂકશો તમે તો 0 ટુ પાઈ 1 by 2 ने बाहर निकाल दी અહીંયા આવશે sin² થીટા 0 મૂકશો તો 0 થશે અહીંયા આવશે d થીટા ઓકે sin² થીટા નું ડાયરેક્ટલી ઇન્ટિગ્રેશન નહીં થાય તો સૌથી પહેલા આનું લિનિયર ફોર્મ કન્વર્ટ કરવું પડશે 1 - cos 2 થીટા / 2 અહીંયા આવશે d થીટા ઓકે ચલો 1/4 1 નું ઇન્ટિગ્રેશન થીટા થશે cos 2 થીટા નું થશે sin 2 થીટા / 2 લિમિટ છે 0 ટુ पाई चलो पहला पाई મૂકીશું આપણે તો અહીંયા આવશે पाई અહીંયા થીટા ના બદલે पाई મૂકશું sin 2 पाई sin 2 पाई 0 થાય 0 / 2 0 ચલો માઈનસ 0 મૂકશું તો 0 પ્લસ અહીંયા 0 મૂકશું તો sin 0 0 થશે એટલે ફાઇનલ આન્સર આવશે पाई / 4 તો આ ક્વેશ્ચન થયો ક્વેશ્ચન નંબર 4 નો એ જે 3 માર્ક્સ માં આપણને અહીંયા પૂછેલો છે ક્લિયર ચલો આગળ આપણે દેખીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન જે આપણને આપેલો છે એ ક્વેશ્ચન છે एक्सप्रेस एफ ऑफ एक्स बराबर 2x³ प्लस 3x² माइनस 8x प्लस 7 इन टर्म्स ऑफ एक्स माइनस 2 मीन्स के आ मॉडिफाइड टेलर सीरीज नो एग्जांपल छे અહીંયા આપણને ફંક્શન આપી દીધું છે 2x³ 3x² માઈનસ 8x પ્લસ 7 સૌથી પહેલા આનું ડિફરન્શિએશન કરો તો આવશે 6x² પ્લસ 6x माइनस 8 फरीथी डिफरेंशिएशन करीसु तो આવશે 12x प्लस 6 फरीथी डिफरेंशिएशन करीसु 3 टाइम्स तो અહીંયા આવશે 12 ટૂંકમાં 3 વખત ડિફરેન્શિએશન થશે 6x² 6x माइनस 8 12x प्लस 6 12 ચલો હવે આ x माइनस 2 છે એને તમે કમ્પેર કરો x माइनस a સાથે કમ્પેર વિથ x माइनस a तो a बराबर 2 થશે તો આ બધામાં આપણે 2 મૂકીએ તો f ઓફ 2 તો અહીંયા 2 મૂકશો તમે તો એનો આન્સર 3 * 2 નો સ્ક્વેર - 8 * 2 + 7 ચલો આનું સોલ્યુશન કરો અહીંયા 8 * 2 તો 16 થશે આ આવશે 16 + 2 નો સ્ક્વેર 4 * 3 12 - 16 + 7 ચલો તો અહીંયા આવશે 19 ઓકે તો આ 19 चलो यहाँ f dash 2 सो दू है अपने तो 6 into 2 no square 6 into 2 minus 8 तुम मा 4 into 6 24 24 plus 12 36 minus 8 28 चलो f double dash मा मुखी अपने तो 12 into 2 plus 6 तो 30 थसे बाद 24 ना चल 30 अन्ना यह तम्हें मुखसो तो आमा कोई x छे नहीं तो 12 आवसे હવે આપણી સીરીઝ આ રીતની થશે f of x is equal to f of a x minus a f dash a x minus a નો સ્ક્વેર by 2 factorial f double dash a x minus a નો ક્યુબ by 3 factorial f triple dash a up to so on પણ અહીંયા ત્રિપલ ડેશ સુધી થાય છે પછી કોઈ ડિફરન્શિએશન નથી તો અહીંયા ફિક્સ થઈ જશે f of x એટલે અહીંયા આપણે આખું ફંક્શન મૂકશું 2x³ + 3x² - 8x + 7 આ મોડિફાઇડ ટેલર સિરીઝ નો એક્ઝામ્પલ છે ચલો f ઓફ a મીન્સ કે f ઓફ 2 મૂકશે 19 અહીંયા x - 2 એના બદલે f ડેશ ની વેલ્યુ છે આપણા જોડે 28 + x - 2 નો સ્ક્વેર / 2 ફેક્ટોરિયલ એટલે 2 f ડબલ ડેશ છે 28 અહીંયા છે x - 2 નો ક્યુબ 3 ફેક્ટોરિયલ એટલે 6 અહીંયા છે આપણા જોડે 28 સોરી આ 30 છે f ડબલ ડેશ અને લાસ્ટ માં છે 12 ચલો અહીંયા આપણે સિમ્પ્લીફાઈ કરીએ તો 19 અહીંયા આવશે x - 2 * 28 અહીંયા કેન્સલ આઉટ થશે 30 / 2 એટલે 15 આવશે
12 भाग्या 2 આવશે તો ટૂંકમાં આ x 2 ના ફોર્મમાં આનું એક્સપાન્શન આપણે ફાઇન્ડ કરેલું છે ઓકે તો આ વસ્તુ આવશે આપણી ટેલર સિરીઝ મોડિફાઇડ ટેલર સિરીઝ ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે ગોસ જોર્ડન મેથડનો યુઝ કરી અને આનો આપણે ઇન્વર્સ ફાઇન્ડ કરવાનું છે એ ઇન્વર્સ ફાઇન્ડ કરવાનું છે યુઝિંગ ગોસ જોર્ડન મેથડ ઓકે તો હવે એ મેથડમાં શું કરવાનું છે જો જે ઓર્ડરમાં આપણને આપ્યો છે મેટ્રિક્સ એનો આઈડેન્ટિટી મેટ્રિક્સ આપણે મલ્ટીપ્લિકેશન કરશું ટૂંકમાં મેટ્રિક્સ એ આપેલો છે તો અહીંયા આપણે આવું લખીશું એ આઈ થ્રી ઇન્ટુ એ એ મીન્સ કે જે મેટ્રિક્સ આપણને આપ્યો છે એ મેટ્રિક્સ લખી દઈશ 1 2 3 અહીંયા છે 2 5 3 અને અહીંયા 1 0 8 આપેલો છે ઓકે ચલો અહીંયા આપણા જોડે આવશે 1 0 0 0 1 0 0 0 1 અને અહીંયા હું લખીશ એ હવે આ જે ફોર્મ છે એનું કમ્પ્લીટલી રિડ્યુસ રો એસલોનમાં કન્વર્ટ કરવાનું ગોસ જોર્ડન મેથડ આપણને એવું કહે છે તો આનું આપણે રિડ્યુસિંગ કરીશું રિડ્યુસિંગ ઇનટુ રિડ્યુસ રો એસેલોન ફોર્મ ટૂંકમાં આ જે એ છે એનું રિડ્યુસ રો એસેલોનમાં કન્વર્ટ કરશો એટલે અહીંયા જે મળશે એ આપણને એ ઇન્વર્સ મળશે તો ચલો આનું રિડ્યુસ રો એસેલોન કરવા માટે પહેલા તો આર ટુ માઇનસ ટુ આર વન કરવું પડશે અને બીજું આવશે આર થ્રી માઇનસ આર વન ચલો પહેલા તો પહેલી રો એઝ ઇટ ઇઝ ઇન્વર્સ નું એક એક્ઝામ્પલ કમ્પલસરી હોય છે 2 - 2 0 5 - 4 1 3 - 6 થશે કારણ કે આને બે વડે મલ્ટીપ્લિકેશન કરે એટલે -3 થશે 0 - 2 - 2 થશે અહીંયા 1 આવશે 0 ચલો આ રો માઇનસ ફર્સ્ટ રો મીન્સ કે R3 - R1 0 - 2 8 - 3 તો 5 થશે 0 - 1 અહીંયા 0 અહીંયા આવશે ઓકે ચલો અહીંયા ઓલરેડી 1 છે નીચે આપણે 0 બનાવવાનું છે તો R3 + 2 R2 બે વડે મલ્ટીપ્લિકેશન કરે અહીંયા પ્લસ કરો ચલો તો ફર્સ્ટ રો એઝ ઇટ ઇઝ સેકન્ડ રો એઝ ઇટ ઇઝ હવે થર્ડ રો માં 0 આને બે વડે મલ્ટીપ્લિકેશન કરે અહીંયા પ્લસ કરો તો 0 થઈ જશે ચલો આને બે વડે મલ્ટીપ્લિકેશન કરો તો -6 અને 5 - 6 તો અહીંયા -1 આવશે ચલો આને બે વડે મલ્ટીપ્લિકેશન કરું હું કે R3 એટલે -1 - 4 તો અહીંયા આવશે -5 ઓકે ચલો 0 અહીંયા +2 એટલે 2 આવશે અને અહીંયા આવશે ઓકે તો R3 + 2 R2 આ 0 થશે અહીંયા 5 - 6 એટલે -1 - 1 - 4 - 5 0 + 2 1 અને અહીંયા 0 છે ચલો હવે અહીંયા માઇનસ વડે મલ્ટીપ્લિકેશન કરવું પડશે તો -1 R3 અહીંયા આપણે એઝ ઇટ ઇઝ લખી દઈશું તો ફર્સ્ટ રો એઝ ઇટ ઇઝ ચલો સેકન્ડ રો એઝ ઇટ ઇઝ અને થર્ડ રો 0 0 1 5 - 2 - 1 ઓકે હવે રિડ્યુસ માં કન્વર્ટ કરવાનું તો ઊંડા જઈશું આ 1 ની ઉપર બે 0 કરવાનું તો R2 + 3 R3 થશે અને R1 - 3 R3 થશે ઓકે ચલો તો છેલ્લી રો એઝ ઇટ ઇઝ ઓકે ચલો R2 + 3 R3 તો અહીંયા તો 0 થશે અહીંયા બી 1 થશે હવે -3 + 3 0 થશે -2 + 15 તો 13 આવશે ઓકે 30 ચલો અહીંયા આવશે 1 - 6 તો -5 આવશે આને આપણે 3 વડે મલ્ટીપ્લાય 0 - 3 તો -3 આવશે ઓકે ચલો R1 - 3 R3 તો અહીંયા 0 અહીંયા 2 અહીંયા 0 ચલો 1 - 15 તો -14 આવશે ઓકે R2 - 3 R3 નું એક વાર કદ દેખી લો 0 0 આ 0 થશે -2 + 15 તો 13 આવશે 1 - 6 - 5 0 - 3 - 3 એ રીતે 1 આ 15 1 - 15 0 અહીંયા +6 થઈ જશે -3 - 2 અને 0 અને અહીંયા +3 થશે ઓકે ચલો હવે આ 1 ના ઉપર 0 બતાવવાનું છે આપણે તો અહીંયા આવશે R1 માઇનસ અહીંયા આપણે 0 કરવાનું છે 2R2 બરાબર
चलो तो जे छिल्ली रो छे एज इट इज आवशे, चलो सेकंड रो छे ए बी एज इट इज आवशे, हवे ऊपरली रो छे जीरो, आ जीरो थशे, सॉरी अहीं वन छे आपणा जोडे, એટલે કે આ જીરો આવશે, આ જીરો આવશે, અહીંયા 13 ના બે વડે મલ્ટીપ્લિકેશન કરો તો માઇનસ 14 માઇનસ 13 કેટલું થશે? માઇનસ 40, અહીંયા આવશે માઇનસ 14. ચલો એ રીતે 6 માઇનસ 2 માઇનસ 5 તો 6 અને અહીંયા 10 એટલે 16 આવશે, અને 3 માઇનસ 2 માઇનસ 3 ટૂંકમાં આરોને બે વડે મલ્ટીપ્લિકેશન કરી ઉપર સબસ્ટ્રેક્ટ કરવાનું, અહીંયા આવશે નહીં. તો ટૂંકમાં અહીંયા જે મળ્યો છે આ આપણો i3 મળ્યો, આ જે મળ્યો છે એને આપણે a ઇન્વર્સ કહીશું આ પોર્શનને. એટલે છેલ્લા આન્સર લખીશું આપણે a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આ જે આન્સર આવ્યો છે લખી દઈશું માઇનસ 40 69 13 માઇનસ 5 માઇનસ 3 5 માઇનસ 2 માઇનસ 1. ઓકે, તો ક્વેશ્ચન નંબર 4 a b c આ રીતે સોલ્યુશન થશે. જનરલી આખો 14 માર્ક્સનો એક પોર્શન થયો, મલ્ટીપલ ઇન્ટિગ્રેશન ટેલર સિરીઝ માંથી આ પૂછ્યો છે, અને આ મેટ્રાઇસિસ નું પૂછ્યો છે. હવે જે નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 4 નો એબીસી વારમાં છે, એ ક્વેશ્ચન આપણે દેખીશું. હેમિલ્ટન થિયરમ, ફાઇન્ડ એ ઇન્વર્સ પર એ બરાબર 1 માઇનસ 1 2 3. આપણને આવો મેટ્રિક્સ આપ્યો છે એ બરાબર 1 માઇનસ 1 2 3. હવે આના આગળનું જે ક્વેશ્ચન પેપર મેં સોલ્વ કરાયું તો એમાં કેલે હેમિલ્ટન થિયરમ નું સ્ટેટમેન્ટ પૂછ્યું હતું, જે મોસ્ટ આઈએમપી છે, કે કોઈ પણ સ્ક્વેર મેટ્રિક્સ હોય એ પોતાના ઓન કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન ને સેટિસ્ફાય કરતું હોય. તો સૌથી પહેલી વસ્તુ એ છે કે આનું મારે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન જોઈએ છે. તો 2x2 નો મેટ્રિક્સ છે તો આનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન જે છે એ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન આપણે આ રીતે લખીએ છીએ, લેમ્ડા સ્ક્વેર માઇનસ s1 લેમ્ડા પ્લસ s2 બરાબર 0. ટૂંકમાં કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન નો મતલબ ડિટર્મિનન્ટ a માઇનસ લેમ્ડા i બરાબર 0. ટૂંકમાં એનો જે આપણો ડાયાગોનલ છે એમાંથી આપણે લેમ્ડા જે છે એ સબસ્ટ્રેક્ટ કરીશું, અને આનું કેરેક્ટરિસ્ટિક આ ઇક્વેશન આ રીતે લખી. S1 નો મતલબ થાય ટ્રેસ ઓફ મેટ્રિક્સ, એટલે કે ડાયાગોનલ એલિમેન્ટ, પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ નો સરવાળો, અને S2 નો મતલબ થાય છે ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ. અને આનો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવો હોય તો 3 માઇનસ માઇનસ પ્લસ 3 6 આ બંને વેલ્યુ આમાં મૂકીશું તો આપણને એની આઈગન વેલ્યુ મળશે. પણ અહીંયા આપણને એની આઈગન વેલ્યુ શોધવાની કીધી નથી. હવે આપણે લખીશું અહીંયા કે બાય કેલે હેમિલ્ટન થિયરમ એવરી સ્ક્વેર મેટ્રિક્સ સેટિસ્ફાય ઇટ્સ ઓવન કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન. ટૂંકમાં એવું થશે એ સ્ક્વેર માઇનસ 4a પ્લસ 6 બરાબર 0. હવે મારે ફાઇન્ડ કરવાનું છે a ઇન્વર્સ, તો હું બંને બાજુ a ઇન્વર્સ વડે મલ્ટીપ્લિકેશન કરું તો અહીંયા આવું થશે માઇનસ 4a પ્લસ 6i ઇઝ ઇક્વલ ટુ 0 ઇન્ટુ a ઇન્વર્સ, એટલે આપણે 0 લખશું કારણ કે મારે a ઇન્વર્સ શોધવાનું છે. ચલો a ઇન્વર્સ ને અંદર લાવું તો અહીંયા a થઈ જશે કારણ કે a સ્ક્વેર ઇન્ટુ a ઇન્વર્સ, અહીંયા થશે 4i, અહીંયા આવશે 6 a ઇન્વર્સ બરાબર 0. આમાંથી હું a ઇન્વર્સ ને સબ્જેક્ટ બનાવું તો આવું થશે 4i માઇનસ 1, અને a ઇન્વર્સ બરાબર એવું થાય 1/6 4i માઇનસ 1. ટૂંકમાં આમાં હું વેલ્યુ મૂકું છું, 4i નો મતલબ થાય 40 0 પર, અને માઇનસ 1 તો a નો મતલબ થાય છે આપણું જે મેટ્રિક્સ આપ્યું છે 1 માઇનસ 1 2 3. ઓકે, ચલો આનું આપણે સબસ્ટ્રેક્શન કરીએ તો 4 માઇનસ 1 તો અહીંયા આવશે 3, 0 માઇનસ માઇનસ એટલે પ્લસ 1 થઈ જશે, 0 માઇનસ 2 અને અહીંયા આવશે 4 માઇનસ 3 એટલે 1. ટૂંકમાં આ જે આપણો મેટ્રિક્સ છે એનો ઇન્વર્સ કેલે હેમિલ્ટન થિયરમનો યુઝ કરી અને આ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. ઓકે, તો આ 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછેલો છે જે મેટ્રિક્સમાં ટોપિકમાં આવે છે. ઓકે, ચલો આપણો નેક્સ્ટ જે ક્વેશ્ચન છે, ઇવેલ્યુએટ 0 ટુ ઇન્ફિનિટી ડીએક્સ અપન એક્સ સ્ક્વેર પ્લસ 1 આ રીતનો આપણને ક્વેશ્ચન આપેલો છે. ઓકે, હવે આ જે ક્વેશ્ચન છે જનરલી એ ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ છે, જેમાં ફર્સ્ટ કાઇન્ડ નો એક્ઝામ્પલ છે અપર લિમિટ આપણને
इन्फिनिटिव आपी छे। तो जे लिमिट आपणे इन्फिनिटिव आपी होय त्यां आपणे आर्बिट्री कोन्स्टंट लई लईशु a टेन्स टू इन्फिनिटी 0 टू a 1 अपॉन x स्क्वायर प्लस 1 dx આવશે। ચલો આનું તમે ઇન્ટિગ્રેશન કરશો તો આનું ઇન્ટિગ્રેશન 1 अपॉन x स्क्वायर प्लस 1 નું શું થાય ભઈ tan ઇન્વર્સ x થશે 0 ટુ a। ચલો a તમે પુટ કરશો તો લિમિટ a ટેન્સ ટુ ઇન્ફિનિટી અહીંયા આવશે tan ઇન્વર્સ a માઈનસ tan ઇન્વર્સ 0। ચલો આ ઇન્ફિનિટી લિમિટ અહીંયા મૂકીશું તો tan ઇન્વર્સ ઇન્ફિનિટી માઈનસ tan ઇન્વર્સ 0 0 થશે π/2 આવશે એટલે આનું વેલ્યુ આટલી આવશે। હવે અહીંયા એવું લખ્યું હોય કે કન્વર્જન્સ ઓફ ધીસ ઇન્ટિગ્રલ તો ફાઇનાઇટ આન્સર આવ્યો છે તો ગિવન ઇન્ટિગ્રલ ઇઝ કન્વર્જન્ટ। જો એવો ક્વેશ્ચન પૂછ્યો હોય તો આપણે આ વસ્તુ ઇન્ક્લુડ કરીશું। ફાઇનાઇટ આવે કોઈ ઇન્ટિગ્રલ ની વેલ્યુ ત્રણ પ્રકારના કાઇન્ડ છે ફર્સ્ટ કાઇન્ડ સેકન્ડ કાઇન્ડ થર્ડ કાઇન્ડ ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ નો એક એક્ઝામ્પલ મસ્ટ બી પૂછાતો હોય છે। ઓકે ચલો નેક્સ્ટ જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર સી છે ક્વેશ્ચન નંબર સી જે 7 માર્ક્સ નો છે અને મેં તમને સિક્વન્સ એન્ડ સિરીઝ માંથી બી કીધેલું છે કે પાવર સિરીઝ એટલે કે ઇન્ટરવલ ઓફ કન્વર્જન્સ અથવા ડી એલમ્બર્ટ રેશિયો ટેસ્ટ બંને માંથી એક ટોપિક છે જે 7 માર્ક્સ માં મોસ્ટ આઈએમપી છે। અહીંયા રેશિયો ટેસ્ટ નો એક્ઝામ્પલ પૂછ્યો છે આનું તમે એન ફોર્મ કન્વર્ટ કરો છો તો આપણું એન ફોર્મ આવું આવશે એન બરાબર 1 ટુ ઇન્ફિનિટી ઉપર જો એક્સ એક્સ સ્ક્વેર એક્સ ક્યુબ એટલે એક્સ રેસ ટુ એન થશે નીચે અહીંયા 2 નું મલ્ટીપ્લિકેશન છે 2 4 6 8 એટલે અહીંયા 2n આવશે અને અહીંયા થી એક ઓછું છે એનો મતલબ કે 2n માઈનસ 1 આવશે। આવું ફોર્મ આપણને આપેલું છે તો અહીંયા આપણે રેશિયો ટેસ્ટ યુઝ કરીશું કારણ કે પાવર માં n છે x is to n અગર આ x is to n ના હોત તો કમ્પેરિઝન ટેસ્ટ આપણે યુઝ કરત। ઓકે તો અહીંયા આપણે un લખી દઈશું પહેલા un is equal to x is to n 2n માઈનસ 1 અને અહીંયા 2n આવશે। ચલો un પ્લસ 1 શું થશે x is to n પ્લસ 1 અહીંયા તમે n પ્લસ 1 મૂકો n પ્લસ 1 માઈનસ 1 તો 2n પ્લસ 2 માઈનસ 1 એટલે આવું આવશે 2n પ્લસ 1 તો અહીંયા લખીશ હું 2n પ્લસ 1 અને અહીંયા n ના બદલે n પ્લસ 1 મૂકશો તો 2n પ્લસ 2 થશે। ઓકે 2n પ્લસ 2 થશે n ના બદલે n પ્લસ 1। ચલો આનો રેશિયો લઈએ આપણે તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી un પ્લસ 1 અપન un ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી un પ્લસ 1 મીન્સ કે x ઇઝ ટુ n પ્લસ 1 અહીંયા આવશે 2n પ્લસ 1 અને 2n પ્લસ। ચલો un છે છેદમાં તો એનો જે છેદ છે ઉપર જતો રહેશે 2n માઈનસ 1 અહીંયા 2n છે નીચે છે x ઇઝ ટુ n। ચલો આમાં જે ઉપર નીચે કેન્સલ આઉટ થાય છે એ કેન્સલ આઉટ કરીએ તો અહીંયાથી x ઇઝ ટુ n ઇન્ટુ x થશે નીચેથી 2n કોમન નીકળે તો 1 પ્લસ 1 બાય 2n થશે અહીંયાથી બી 2n કોમન નીકળે તો 1 પ્લસ 2 બાય 2n થશે। ઓકે ચલો એ રીતે અહીંયાથી 2n કોમન નીકળે તો 1 માઈનસ 1 બાય 2n થશે અહીંયા ઓલરેડી 2n છે નીચે x ઇઝ ટુ n તો અહીંયા જો x is to n કેન્સલ આઉટ 2n 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 કેન્સલ આઉટ લિમિટ મૂકશો તમે ઇન્ફિનિટી તો ઉપર x વધશે આ બ્રેકેટ ની અંદર 1 માઈનસ આ 0 થશે કારણ કે 1 અપન ઇન્ફિનિટી નીચે ભી 1 અપન ઇન્ફિનિટી 0 થશે અહીંયા ભી 2 અપન ઇન્ફિનિટી 0 ટૂંકમાં આન્સર આપણો x આવશે। હવે શું કરવાનું મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો રેશિયો ટેસ્ટ ની કન્ડિશન શું છે ઇફ x લેસ ધેન 1 અગર આ રેશિયો છે un + 1 / un જો એની લિમિટ એટલે કે x x લેસ ધેન 1 હોય તો સિરીઝ આપણી થશે કન્વર્જન્ટ। પછી અહીંયા લખીશ ઇફ x ગ્રેટર ધેન 1 તો સિરીઝ ઇઝ ડાયવર્જન્ટ બટ ઇફ x બરાબર 1 તો ટેસ્ટ શું થશે ફેલ થશે તો x બરાબર 1 હવે આપણે un માં મૂકીશું પુટ ઇનટુ un અને હવે આપણો un શું થાય દેખો તો હવે આપણો un થશે 1 રેસ ટુ એટલે કે અહીંયા હું લખું છું un ઇઝ ઇક્વલ ટુ n બરાબર 1 ટુ ઇન્ફિનિટી અહીંયા 1 રેસ ટુ n હવે 1 રેસ ટુ n નો મતલબ શું થાય 1 થાય તો 1 અપન 2n માઇનસ 1 ઇન્ટુ 2n તો અહીંયાથી હવે આપણે કમ્પેરિઝન ટેસ્ટ યુઝ કરશું x બરાબર 1 માટે કારણ કે નીચે પાવર વધાર છે તો ચલો આનો આ un છે આપણો un બરાબર ચલો 2n છે નીચેથી n કોમન નીકળે તો આપણે અહીંયા લખશું 2 માઇનસ 1 બાય n આ રીતે લખીશું। ઓકે તો ટૂંકમાં n સ્ક્વેર થશે અહીંયા તો આવું આવશે 1 અપન n સ્ક્વેર અહીંયા લખી દઉં છું 2 ઇન્ટુ 2 માઇનસ 1 બાય n ચલો 1 બાય n સ્ક્વેર છે એને vn કહીશું અહીંયાથી કમ્પેરિઝન ટેસ્ટનો એક્ઝામ્પલ થાય કમ્પેરિઝન ટેસ્ટ શું હતો આપણો
तो लिमिट n टेंड्स टू इन्फिनिटी un बाय vn નો રેશિયો ફાઇનાઇટ એ નોન ઝીરો બતાવવો પડશે. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી આ બંનેનો રેશિયો લેશો તો 1 બાય n સ્ક્વેર 1 બાય n સ્ક્વેર કેન્સલ આઉટ થશે. તો ટૂંકમાં આ રીતનું આવશે. લિમિટ ઇન્ફિનિટી મૂકશો તો 2 માઇનસ 0 ટૂંકમાં 1 બાય 4 આવશે. અહીંયા લખીશું આપણે ફાઇનાઇટ એન્ડ નોન ઝીરો. ટૂંકમાં આખો એક્ઝામ્પલ કમ્પેરિઝન ટેસ્ટનો થશે. ચલો હવે આપણે શું કરીશું તો vn છે 1 upon n square આને કમ્પેર કરીશું p ટેસ્ટ સાથે. કમ્પેર વિથ 1 upon n raise to p. p ટેસ્ટ શું કહે છે કે જો p ની વેલ્યુ 1 થી મોટી હોય તો સિરીઝ શું આવશે કન્વર્જન. તો vn શું થશે કન્વર્જન થશે. જો p ની વેલ્યુ 1 અથવા 1 થી ઓછી હોય તો ડાયવર્જન. તો vn ઇઝ કન્વર્જન. ધેરફોર un ઇઝ ઓલસો કન્વર્જન. તો ટૂંકમાં કહેવાનો મતલબ શું થયો x બરાબર 1 માટે સિરીઝ શું થઈ કન્વર્જન. તો ફાઇનલ આન્સર આપણે શું લખશું એક લેસ ધેન માટે તો હતું જ કન્વર્જન પણ ઇક્વલ ટુ 1 માટે ભી શું થયું કન્વર્જન અને ગ્રેટર ધેન 1 માટે શું થયું ડાયવર્જન. તો આ રીતનો આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવો પડશે બરાબર. ઓકે તો ક્વેશ્ચન નંબર 4 નો એ બી સી અહીંયા સી ક્વેશ્ચન લખેલો છે બરાબર. તો ત્રણે ત્રણ ક્વેશ્ચન સોલ્વ કર્યા ઓપ્શન સાથે સોલ્વ કર્યા છે. મેક્સિમમ વિડીયોનો શેર કરો અને હવે જે નેક્સ્ટ પાર્ટ છે 5 પાર્ટ એ બી સોલ્વ થઈ આવી જશે બરાબર. તો મેક્સિમમ જેટલા ભી સ્ટુડન્ટ છે ફર્સ્ટ સેમના મેથ્સ 1 પેપર સોલ્યુશન માટે આ વિડીયોને મેક્સિમમ શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો. અને ટેલિગ્રામ ગ્રુપ છે એમાં ભી તમે જોઈન થઈ શકો છો. એમાં તમને બીજા સબ્જેક્ટની આઈએમપી ક્વેશ્ચન છે એ તમને ત્યાંથી મળી શકે છે. ઓકે ચલો થેન્ક યુ.